नमस्कार, जीएसटीवी में आपनुं स्वागत छे। हूँ छू भद्रेश, आप जोई रह्या छो अंदरनी बात। लोकसभानी चूंटणीने लईने तमाम पक्षोए तैयारीओ शुरू करी दीधी छे। भाजप पूर्ण बहुमती साथे रणनीति घड़वामां लागी गयुं छे। विपक्षो 2024 चूंटणीने ध्यानमां राखीने भाजपने घेरवानी योजना बनावी रह्या छे। તાજેતરના સર્વેમાં જાણવા મળ્યું કે હવે લોકસભાની ચૂંટણી થાય તો કોને બહુમતી મળશે। સર્વેમાં બહાર આવ્યું કે જો આજે દેશમાં લોકસભાની ચૂંટણી થશે તો કોની સરકાર બનશે। આ સવાલના જવાબમાં બહુમતી એનડીએ સરકારની તરફેણમાં આવી છે। બીજી બાજુ કોંગ્રેસની કામગીરી અને રણનીતિમાં સુધારો થયો છે, પરંતુ તે હજુ પણ મોદી સરકારને હટાવવા માટે પૂરતી નથી। સર્વેના આંકડાઓ પ્રમાણે ભલે એનડીએને અત્યારે બહુમતી મળે, પરંતુ જો વિપક્ષ એક થાય તો ભાજપની બનેલી સરકાર હાથમાંથી સરકી શકે તેમ છે। સર્વે અનુસાર લોકસભાની 543 સીટોમાંથી એનડીએ ગઠબંધનને 298 સીટો મળી રહી છે। તે જ સમયે કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએને 153 બેઠકો મળી રહી છે, અન્યને 92 બેઠકો મળવાની છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા તેના અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, ત્યારે આ યાત્રાથી નાગરિકોના મનમાં ચોક્કસ રાહુલ ગાંધીની ઇમેજ સુધરી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે। ભારત જોડો યાત્રાથી રાહુલ ગાંધીની છબી ચોક્કસપણે બદલાઈ ગઈ છે। કોંગ્રેસે ભૂતકાળમાં પણ રાહુલ ગાંધીને તેને નેતા તરીકે આગળ કર્યા છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે તેમની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ છે। જોકે એવું નથી કે આ યાત્રા બાદ રાહુલ ગાંધીની લોકપ્રિયતા વડાપ્રધાન મોદી જેવી થઈ જશે, પરંતુ ઓછામાં ઓછી કેટલીક સરખામણી હશે। તેમજ જે રાજકીય પક્ષો અત્યાર સુધી કોંગ્રેસને અડવાસી લેતા હતા, તેઓ તેને વધુ ગંભીરતાથી લેશે। રાહુલની આ યાત્રાથી ચોક્કસપણે મોંઘવારી, બેરોજગારી અને અર્થવ્યવસ્થા જેવા મુદ્દાઓ તરફ લોકોનું ધ્યાન ગયું છે। છતાં આગામી વિધાનસભા અને લોકસભામાં પક્ષને કેટલો ફાયદો થશે તે આગામી સમયમાં જ ખબર પડશે। બ્યુરો રિપોર્ટ, જીએસટી। ઉદયપુર ચિંતન શિબિરમાં કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે ભારત જોડો યાત્રા કાઢવા અને અન્ય ફેરફારો કરવાની વાત કરી હતી। ભારત જોડો યાત્રા જમ્મુ અને કાશ્મીરમાં પહોંચીને તેના અંતિમ મુકામ પર છે। આવી સ્થિતિમાં સવાલ એ થાય કે કોંગ્રેસ સંગઠનમાં કેટલી અસર જોવા મળી છે। કેસી વેણુગોપાલ છેલ્લા 4 વર્ષથી સંગઠનના મહાસચિવ છે। 2018માં રાજસ્થાનની જીત બાદ કોંગ્રેસે ગેહલોતને સીએમ બનાવ્યા। ગેહલોતની જગ્યાએ મુકુલ વાસનિક રેસમાં સૌથી આગળ હતા। વેણુગોપાલ તે સમયે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી હતા। G23એ કેસીની કાર્યશૈલી પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે પાર્ટીમાં વરિષ્ઠ નેતાઓની અવગણના કરવામાં આવી રહી છે। ગેહલોત અને પાયલટ વચ્ચેનો વિવાદ ઉકેલવાની જવાબદારી કેસી વેણુગોપાલને મળી હતી, પરંતુ હજુ સુધી આ વિવાદ ઉકેલાયો નથી। કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર જૂથ વચ્ચે વિવાદની સ્થિતિ છે। છત્તીસગઢમાં પણ ટીએસ સિંહદેવ અને ભૂપેશ બઘેલ કેમ્પ વચ્ચે વિવાદની સ્થિતિ છે, જેથી એવું કહી શકાય કે ન તો સંગઠન મજબૂત થયું છે, ન તો વિવાદ ઉકેલાયો છે। છતાં કેસી વેણુગોપાલ 4 વર્ષથી ખુરશી પર છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। આમ આદમી પાર્ટી દિલ્હી અને પંજાબને જીત્યા બાદ પૂરા દેશમાં પોતાનો પગ ફેલાવી રહી છે। ગુજરાતની ચૂંટણી બાદ આપને રાષ્ટ્રીય પક્ષની માન્યતા મળી ગઈ, પણ આપના અધ્યક્ષ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલનું પોતાનું ગૃહ રાજ્ય હોવા છતાં હરિયાણામાં તેઓ સરેઆમ નિષ્ફળ ગયા છે। ભારે પ્રયાસ બાદ પણ હરિયાણામાં આપ પાર્ટી સતત નબળું પ્રદર્શન કરી રહી છે, તેથી કેજરીવાલે હરિયાણાની આખી યુનિટને બરખાસ્ત કરવાનો નિર્ણય લીધો છે। હરિયાણામાં નવેમ્બર 2022માં થયેલી ચૂંટણીમાં આપ બીજા સ્થાને રહી। અહીં કોંગ્રેસ અને જનનાયક જનતા પાર્ટીના ઉમેદવાર નહોતા, છતાં આપના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી। 2019માં વિધાનસભામાં પણ ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી। દેશના મોટા રાજ્યમાં પગપેસારો કરવાના ચક્કરમાં કેજરીવાલે ગૃહ રાજ્ય હરિયાણાને હળવાશથી લીધું। એટલું જ નહીં, પણ 2 વર્ષથી હરિયાણામાં પાર્ટી પાસે અધ્યક્ષ નથી અને પક્ષમાં અંદર રહેલા મતભેદોને દૂર કરવામાં પણ કેજરીવાલ નિષ્ફળ જતા પાર્ટીની હાલત ખરાબ છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। જજોની નિમણૂક અને ટ્રાન્સફરને લઈને સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેમાં કેન્દ્રીય મંત્રી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નિવેદનો પરથી આગામી દિવસોમાં જજોની નિમણૂક લઈને વિવાદ હજુ પણ ઉગ્ર બનવાની શક્યતા છે। કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજુજીએ કોલેજિયમ સિસ્ટમને લઈને અનેક સવાલો ઉઠાવવાની સાથે જ સરકારના પ્રતિનિધિનો તેમાં સમાવેશ કરવાની માંગણી કરી હતી, જ્યારે સુપ્રીમ કોર્ટના કહેવા મુજબ જજોની નિમણૂકના મામલામાં સરકારની દખલ સંવિધાનની મૂળ ભાવનાની પ્રતિકૂળ છે। જો કે કાયદા નિષ્ણાંત પદ્મવિભૂષણ ફલી નરીમને જજોનું કામ જજની નિમણૂક કરવાનું નહીં હોવાનું કહેતા સરકાર ફરી જોશમાં આવી ગઈ છે। જજોની નિમણૂકનો મુદ્દો સરકાર જે રીતે 7 વર્ષ બાદ ફરી ઉખેડી રહી છે, અને એ પણ ત્યારે જ્યારે વર્તમાન ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ કોઈના દબાવમાં નહીં આવતા આઝાદીથી નિર્ણય લઈ રહ્યા છે, તેને જોતા સરકારની વર્તણૂકને લઈને પણ પૂરા પ્રકરણમાં પણ શંકા જાય છે। બ્યુરો રિપોર્ટ, જીએસટી।
સિક્કિમમાં પ્રજનનનો દર ઘટી રહ્યો છે, જેને કારણે વસ્તી વધારવા માટે રાજ્યની સિક્કિમ ક્રાંતિકારી મોરચા સરકારે એક અનોખી પહેલ કરી છે. સિક્કિમમાં આ યોજના હેઠળ જે સરકારી કર્મચારી મહિલાઓ એક કરતા વધુ બાળકોને જન્મ આપશે તો તેમને ઇન્ક્રીમેન્ટ સહિત અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવશે. બીજી બાજુ સરકાર એવા સામાન્ય લોકોને પણ ઘણી સુવિધાઓ આપશે જેમને એક કરતા વધુ બાળકો છે. હાલમાં સિક્કિમની અંદાજિત વસ્તી 7 લાખથી ઓછી છે, જેમાં 80% સ્થાનિક જનજાતિના લોકોનો સમાવેશ થાય છે. સિક્કિમ રાજ્યનો પ્રજનન દર 1.1% જ છે. આ સ્થાનિક આદિવાસીઓમાં સતત ઘટી રહેલો પ્રજનન દર સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 14 નવેમ્બર 2021 રોજ સરકારે મહિલા કર્મચારીઓને 365 દિવસ એટલે કે 1 વર્ષની મેટર્નિટી રજા અને પુરુષો માટે 30 દિવસની પિતૃત્વ રજાની જાહેરાત કરી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. લોકોના મગજને વાંચી લેવાનો દાવો કરનારા મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં નાગપુરમાં કાર્યક્રમ કર્યો હતો. મહારાષ્ટ્રમાં અંધવિશ્વાસ ઉન્મૂલના સમિતિના જે રાષ્ટ્રીય સમન્વયક છે શ્યામ માનવ, કે જેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીના આ દાવાને પડકાર્યો હતો. મહારાષ્ટ્ર પહેલું રાજ્ય છે જ્યાં જાદુટોણા વિરુદ્ધ કાયદો પણ મંજૂર થયો છે. મહારાષ્ટ્રમાં આ કાયદો અને અંધવિશ્વાસ વિરુદ્ધનું અભિયાન પણ ફરી ચર્ચામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી જો લોકોના મગજ વાંચી લેવાનો દાવો સાબિત કરે તો તેમને 30 લાખ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત શ્યામ માનવે કરી છે. નોંધનીય છે કે લોકો પર સંમોહન કરી તેમના અંધવિશ્વાસનો ફાયદો ઉઠાવનારા લોકો સામે સીધી લડત આપનારા શ્યામ માનવની ચેલેન્જને ધીરેન્દ્ર શાસ્ત્રીએ સ્વીકાર નહીં કરતા રાતોરાત નાગપુર છોડી દીધું હતું. અંધશ્રદ્ધા વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં 1982 સ્થાપિત અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની સ્થાપનામાં મહત્વનો ફાળો આપનારા શ્યામ માનવને ધીરેન્દ્રને આપેલી ચેલેન્જ બાદ તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન દેશમાં પોતાની ડૂબતી રાજકીય કારકિર્દી ફરી પાટે ચડાવવામાં પ્રયાસમાં છે, ત્યારે તેમના ભૂતકાળનું પ્રેમ પ્રકરણ અને કથિત સિક્રેટ દીકરીને મુદ્દે 27 જાન્યુઆરીએ હાઈકોર્ટમાં તેમના જવાબ પર તેમનું રાજકીય ભવિષ્ય આધાર રાખે છે. 1990 દાયકામાં ઇંગ્લેન્ડની મુલાકાતે ગયેલી પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઇમરાન ખાનની મુલાકાત સીતા વ્હાઇટ સાથે થાય છે. ઇટલીના સીતા સાથે પ્રેમ પ્રકરણને પગલે ઇમરાનને પુત્રી થઈ હતી. પોતાની કથિત પુત્રી ટાયરિયન ખાનનો ઇમરાને જાહેરમાં સ્વીકાર કર્યો ન હતો, જોકે અદાલતે તેને ઇમરાનની પુત્રી જાહેર કરી હતી. ઇમરાને 2018 ચૂંટણીમાં દાખલ કરેલા નોમિનેશનમાં કથિત દીકરીનો ઉલ્લેખ કર્યો ન હતો, જેને વિપક્ષે ઉઠાવ્યો હતો. તેમના વિરુદ્ધ દાખલ અયોગ્યતા સંબંધિત અરજી પર છેલ્લા 5 મહિનાથી ઇસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. તેના પર 27 જાન્યુઆરીના જવાબ આપવાનો છે. જો ઇમરાન કોર્ટમાં ટાયરિયન પોતાની પુત્રી હોવાનો સ્વીકાર કરે છે તો તેમની રાજકીય કારકિર્દી આડે પૂર્ણ વિરામ લાગવાની ભારોભાર શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. ઓસ્ટ્રેલિયામાં જાન્યુઆરી મહિનામાં 3 મંદિરો પર થયેલા હુમલાથી ભારતે નિંદા કરી છે. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવા પાછળ ખાલિસ્તાનીઓનો હાથ હોવાની શક્યતાથી ભારતની ચિંતા વધી ગઈ છે. ઓસ્ટ્રેલિયન દૂતાવાસે ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાની સમર્થક ગતિવિધિઓ શરૂ થવાની શંકા વ્યક્ત કરી છે. શીખ ફોર જસ્ટિસ અને અન્ય આતંકવાદી સંગઠનો આ હુમલા પાછળ હોવાની શંકા પણ વ્યક્ત કરી છે. તેમજ આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસે મેલબોર્ન અને સિડનીમાં કથિત જન્મત સંગ્રહને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. વિદેશમાં ભારત વિરોધી ઝેર ફૂંકનારા અને દેશ સામે ખતરો પેદા કરનારું ખાલિસ્તાની ભૂત ફરી ઉભું થવાથી ભારત સરકારની ચિંતામાં વધારો થયો છે. તેથી ભારત સરકારે આ મુદ્દે ઓસ્ટ્રેલિયા સરકાર સાથે ઓસ્ટ્રેલિયામાં ખાલિસ્તાનીઓને ઉગતા જ ડામી દેવા માટે પગલાં લેવાની વિનંતી કરી હોવાનું કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, GSTV. કંગાળ બની ગયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ નથી લેતી. ટેક્સટાઇલ ક્ષેત્રમાં અમેરિકા અને યુરોપમાં નિકાસ કરીને ટોચ પર રહેલા પાકિસ્તાનની જગ્યા હવે ભારત અને બાંગ્લાદેશ લઈ લીધી છે. પાકિસ્તાનમાં કાચા માલની વધતી કિંમતો વધવાની સાથે જ વીજળી અને ગેસના દરોમાં વધારો થયો છે. સાથે જ શિપમેન્ટ ફીમાં પણ જબરજસ્ત વૃદ્ધિ થઈ છે. તેથી કપડાં તૈયાર કરવાનો વ્યવસાય ખર્ચાળ થતાં પ્રોડક્ટ મોંઘી થઈ રહી છે, જે અમેરિકા અને યુરોપને પરવડતી નથી. તેની સામે ભારત અને બાંગ્લાદેશમાં પણ મોંઘવારી છતાં પાકિસ્તાન જેટલી હાલત ખરાબ નથી. અંદરની વાત મુજબ પાકિસ્તાનમાં મોંઘવારી તો ઠીક, પણ દેશની આંતરિક રાજકીય સ્થિતિએ જ અર્થવ્યવસ્થાને કંગાળ કરી નાખી છે. તેના કારણે ટેક્સટાઇલના નિકાસમાં મોટો ફટકો પડ્યો છે, જેનો સીધો ફાયદો બાંગ્લાદેશ અને ભારત લઈ ગયા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો અંદરની વાત. ભારત જોડો યાત્રાથી ત્યારબાદ હવે કોંગ્રેસે પ્રજાસત્તાક દિનથી હાથ સે હાથ જોડો અભિયાન લોન્ચ કર્યું છે, જેમાં હવે કોંગ્રેસનું ફોકસ ખાસ કરીને ઉત્તરાખંડ રહેશે. રાહુલના હાથ સે હાથ જોડો અભિયાન હેઠળ ઉત્તરાખંડમાં જોશીમઠની સાથે ગોપેશ્વર અને કર્ણપ્રયાગ જેવા વિસ્તારોમાં અસરગ્રસ્તોની મુલાકાત લેશે. ભારત જોડો યાત્રાને સામાજિક પરિવર્તન અભિયાન નામ આપનારી કોંગ્રેસ હાથ સે હાથ જોડો અભિયાને સત્તા પરિવર્તનનું નામ આપી રહી છે.
ભાજપે લોકસભાની તૈયારી બહુ પહેલા ચાલુ કરી છે, જેમાં પાછળ રહેલી કોંગ્રેસે હવે જોશીમઠના અસરગ્રસ્તોની મુલાકાત સાથે ચૂંટણી પ્રચારનો બ્યુગલ ફૂંકવાની તૈયારી કરી છે. હાલમાં જોશીમઠમાં જમીન ધસવાની ઘટના સર્જાઈ હતી. એટલું જ નહીં પણ હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રાનું કેન્દ્ર બિંદુ પણ જોશીમઠ છે, તેથી કોંગ્રેસ હિન્દુત્વ પ્રત્યે તેનું વલણ કાયમ નરમ હોવાનું પણ બતાવવા માંગતી હોવાનું કહેવાય છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા એક કેલેન્ડરે કોંગ્રેસીઓને ખુશ કરી દીધા છે. કેલેન્ડરમાં કરવામાં આવેલી ભવિષ્યવાણી મુજબ મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે અચ્છે દિન આવી રહ્યા છે. જબલપુરના બાબુલનાથ ચતુર્વેદીએ 2013માં બનાવેલા કેલેન્ડર મુજબ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહની સરકાર માટે મુશ્કેલી ભર્યો સમય છે અને કોંગ્રેસ માટે સારા દિવસો આવી રહ્યા છે. આ કેલેન્ડરે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની જીતનો અને આપના ઉદયનો દાવો કર્યો હતો કે જે સાચા પડ્યા છે. હવે કેલેન્ડરમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અચ્છે દિનનો દાવો કરવામાં આવ્યો છે, તેનો કોંગ્રેસ ભરપૂર ફાયદો ઉઠાવવા માંગે છે. અતિ ઉત્સાહી કોંગ્રેસીઓ આ કેલેન્ડરને સોશિયલ મીડિયા પર શેર કરીને તેમાં લખવામાં આવેલી ભવિષ્યવાણીને જાહેર કરી છે અને આગામી વિધાનસભામાં કમલનાથ સરકાર જ આવશે એવો પણ દાવો કરી નાખ્યો છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. મહારાષ્ટ્રમાં ભાજપને જબરી ટક્કર આપી રહેલી કોંગ્રેસ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ગ્રુપની બનેલી એક મહાવિકાસ આઘાડીમાં એક પેટા ચૂંટણીને લઈને કડવાશ ઉભી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ચીચાવાડ અને કસ્બા પેટ વિધાનસભાની બેઠક પર ભાજપના બંને વિધાનસભ્યોના મૃત્યુને પગલે 26 ફેબ્રુઆરીએ અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે કે જેમાં ચીચાવાડ બેઠક પર ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે ગ્રુપ ઉમેદવાર ઉભો રાખવા માંગે છે કે તેથી વર્ષોથી અહીં પરંપરાગત રીતે ઉમેદવાર ઉભો રાખતા રાષ્ટ્રવાદી કોંગ્રેસે નારાજગી જાહેર કરી છે. ચીચાવાડ વિધાનસભા બેઠક પર ઉદ્ધવ એટલા માટે ચૂંટણી લડવા માંગે છે કારણ કે છેલ્લી ચૂંટણીમાં તેમના ઉમેદવાર રાહુલ કલાટે ભાજપના ઉમેદવાર સ્વર્ગીય લક્ષ્મણ જગતાપને જબરી ટક્કર આપી હતી. 2019માં તેઓએ 1,28,000 મત મેળવ્યા હતા, જ્યારે જગતાપને 1,48,000 મત મળ્યા હતા. તેથી પેટા ચૂંટણીમાં રાહુલ ભાજપના ઉમેદવારને બરોબરની ટક્કર આપી અને આ સીટ ભાજપ પાસેથી આંચકી લેવા માંગે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. રાજસ્થાનમાં ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટની અવગણના કરવી કોંગ્રેસને આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભારે પડી શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ગુર્જર વિસ્તારમાં ખોબલે ખોબલે મત મળ્યા હતા. ગુર્જરોમાં સચિન પાયલોટ ભારે વર્ચસ્વ ધરાવે છે. હાલ 5 જિલ્લામાં ખેડૂત સંમેલન પૂર્ણ કર્યા બાદ સચિન પાયલોટ ગુર્જરોની બહુમતી વાળા વિસ્તારની મુલાકાતે જવાના છે. 2018માં ભાજપને સત્તા બહાર કરવામાં ગુર્જરોનો મોટો ફાળો હતો. ગુર્જરો મત કોંગ્રેસ તરફ વાળવામાં સચિનનો મોટો ફાળો છે, ત્યારે પક્ષમાં સતત કરવામાં આવી રહેલી અવગણનાના કારણે અને મુખ્યમંત્રી પદથી દૂર રાખવાને કારણે નારાજ પાયલોટે અપ્રત્યક્ષ રીતે કોંગ્રેસ હાઈકમાન્ડને ગુર્જરોના મતને લઈને ચેતવી દીધા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસે 12 ગુર્જરોને ટિકિટ આપી હતી, તેમાંથી 7 જીત્યા હતા. જો તેમની અવગણના ચાલુ જ રહી તો ગેહલોતની સાથે પક્ષને પણ ભારે પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. રાજસ્થાનમાં અશોક ગેહલોત આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ મુખ્યપ્રધાન બનવાની શક્યતા પર પાણી ફરી વળ્યું હોવાનું સમજી ચૂક્યા છે. હવે તેમણે રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર બને તે માટે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. રાજસ્થાનમાં અત્યાર સુધીની રાજકીય રમતમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત સચિન પાયલોટ કરતા આગળ રહ્યા છે. ગયા વર્ષે ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી સચિન પાયલોટને મુખ્યપ્રધાન બનાવવામાં કોંગ્રેસ હાઈકમાન્ડને પીછેહઠ કરવી પડી હતી. ગેહલોત સમર્થકોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસે નેતૃત્વમાં ફેરફાર કરવાનો નિર્ણય માળી વાળ્યો હતો. વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી પંજાબવાળી થવાના ડરે કોંગ્રેસ હાઈકમાન્ડ પ્રદેશ નેતૃત્વમાં કોઈ ફેરફાર કરવાનું જોખમ લેવા માંગતી નથી. તો અંદરની વાત મુજબ સચિન પાયલોટ માટે હવે શાનમાં સમજી ચૂક્યા છે કે મુખ્યપ્રધાન બનવાનું મુશ્કેલ છે, તેથી હાલ ચૂપચાપ ચૂંટણી માટે સભાઓ કરવી અને કોંગ્રેસને કોઈપણ હિસાબે ફરી સત્તામાં લાવવી જેથી કરીને આગળ જઈને તેઓ પક્ષ સમક્ષ પોતાની માંગણી રાખી શકે. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી. છેલ્લા અનેક દિવસોથી ભાજપના સાંસદ વરુણ ગાંધી પક્ષ સાથે છેડો ફાડીના અન્ય પક્ષમાં જોડાણ કરશે તેવી ચર્ચા ચાલી રહી છે, તેમાં હવે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે. ભાજપ સાંસદ વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાણ મુદ્દે રાહુલ ગાંધીએ બંનેની વિચારધારા અલગ હોવાનું કહી કોંગ્રેસમાં જોડાવા પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે. જો કે વરુણની પિતરાઈ બહેન પ્રિયંકા ગાંધી સાથે સારા સંબંધ હોવાથી કદાચ બહેન તેમને કોંગ્રેસમાં જોડવાનો રસ્તો ક્લિયર કરી શકે છે. જો કે વરુણ અખિલેશ યાદવના નેતૃત્વમાં સમાજવાદી પાર્ટીમાં જોડાઈ જશે તેવી પણ ચર્ચા છે. જો કે અંદરની વાત મુજબ વરુણ અને તેની માતા મેનકા કોઈપણ પક્ષમાં જોડાવા માટે ઉતાવળ કરવાને બદલે
हाल वेट एंड वॉच करी रहा छे। कोई पक्ष में नहीं जोड़ाता स्वतंत्र रीते चूंटणी लड़ीने विरोध पक्षनुं समर्थन मळी शके के तेना पर तेवो विचार करी रह्या होवानुं कहेवाय छे। ब्यूरो रिपोर्ट जीएसटीवी। हिंदुत्वना नामे चूंटणी लड़ी रहेली भारतीय जनता पार्टी ने आ मुद्दे खूब ज सफलता मिली छे। यूपी में हिंदुत्वना मुद्दाना आधारे भाजपे 255 बैठकों जीती हती, परंतु आ मुद्दो कर्नाटक में निष्फळ थयो छे। कर्नाटक में भाजपनी बदलायेली रणनीति थी आ साबित थई रह्यु छे। कर्नाटकमां भाजपना सूत्रोना जणाव्या अनुसार आगामी 90 दिवस माटे नवी रणनीति पण तैयार करवामां आवी रही छे। विकास उपरांत ज्ञातिनी राजनीति पर फोकस करवामां आवशे। सर्वेमां राज्यनी कुल 224 विधानसभा बैठकोमांथी पार्टीने मात्र 60-70 बैठकों मळी रही छे। सीएम बसवराज बोम्मई द्वारा पण आवो ज सर्वे करवामां आव्यो हतो, जेमां पार्टीए 110 सीटो मेळवानो दावो कर्यो हतो। जो कि बहुमत माटे पार्टीने 113 सीटोनी जरूर छे। बीजेपी सूत्रोना जणाव्या अनुसार गृहमंत्री शाहे बोम्मईने कड़क भाषामां पूछ्यु के पार्टीनो सर्वे 60-70 सीटो ज दर्शावे छे, तो तमे क्या आधारे 110 सीटो जीतवानो दावो करी रह्या छो। हाईकोर्टे हवे सरकारने पछात वर्गो माटे अनामत पर यथास्थिति जाळवी राखवा जणाव्यु छे। जाणकारोना मते बसवराज बोम्मई जन नेता नथी। ब्यूरो रिपोर्ट जीएसटीवी। उत्तर प्रदेश में समाजवादी पार्टी नेता स्वामी प्रसाद मौर्य फरी एक वक्त विवादास्पद निवेदन आप्यु छे। चर्चा मुजब तेओ सपाना अध्यक्ष अखिलेश यादव ने पण गणकारता नथी। स्वामी प्रसाद मौर्ये अगाउ रामचरित मानस माटे अने हवे लखनऊना सूतेला हनुमान मंदिरमां नहीं जवानुं कहीने विवाद छेड्यो हतो। हवे फरी तेमणे ब्राह्मण समाज माटे विवादास्पद निवेदन आप्युं छे। पंडित पुजारीओने डर छे के मंदिरमां पूजा नहीं थाय तो तेमनो धंधो बंध थई जशे। तेमना निवेदनथी पछात वर्गनी महिलाओ मंदिर जवानुं बंध करशे तो चढ़ावो बंध थशे अने तेमनी पेट पूजा बंध थई जशे, एटले तेओ पागलोनी माफक भोंकी रह्या होवानुं कह्युं हतुं। अखिलेश आगामी विधानसभानी चूंटणी माटे तैयारी करी रह्या छे त्यारे स्वामी प्रसादना निवेदनोथी पक्षने नुकसान थई रह्युं छे। अखिलेशनी तेमने भड़काओ निवेदनो नहीं करवानी विनंतीने फगावीने पक्षमां तेमने ज चेलेंज आपी रह्या छे। ब्यूरो रिपोर्ट जीएसटीवी। कर्नाटकमां विधानसभानी चूंटणीनी धड़ामार तैयारीओ थई रही छे, त्यारे आ वखते पण सत्तारूढ़ पार्टी बीजेपी अने कोंग्रेस वच्चे जंग थशे, त्यारे शुं कर्नाटकमां भाजप 2019ना बळवाना सूत्रधार रमेश जरकीहोलीने दोहरावशे तेवा सवाल उठी रह्या छे। कर्नाटकमां 2018માં ચૂંટણી બાદ કોંગ્રેસ અને જનતા દળ સેક્યુલરના ગઠબંધનની સરકાર હતી, પરંતુ બાદમાં બીજેપીએ વાપસી કરી અને હવે ફરી એકવાર બીજેપીએ 2019 જેવો ખેલ કરવાના સંકેત આપ્યા છે। વર્ષ 2019માં બળવા બાદ જેડીએસ અને કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી। એ દરમિયાન સત્તારૂઢ ગઠબંધનના ધારાસભ્યના બળવાનો સૂત્રધાર રમેશ જરકીહોલીને માનવામાં આવતો હતો। વિવાદનું બીજું નામ એવા જરકીહોલી રાજ્યની વર્તમાન બસવરાવ બોમ્બઈ સરકારના પ્રધાન રહી ચૂક્યા છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ તેમણે દાવો કર્યો છે કે આ વખતે ભાજપ બહુમત મેળવશે, જો પાર્ટીને બહુમતી નહીં મળે તો પણ બીજેપી કર્ણાટકમાં સરકાર બનાવવા માટે જે કરવું પડશે તે કરશે। કોંગ્રેસ ધારાસભ્ય પ્રિયંકા ખડગે જરકીહોલીના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે અને ઓપરેશન લોટસનો ઉલ્લેખ કરી ચૂંટણી આયોગને પગલાં લેવા કહ્યું છે। બ્યુરો રિપોર્ટ જીએસટીવી। आगामी समय में नानकड़ा राज्य त्रिपुरा में थनारी विधानसभा की चूंटी में फरी एक वक्त ग्रेटर टिपरा लैंड मुद्दो गाजवानो छे। ते चूंटी समीकरणों बदली सके छे, एटले ज राज्य और केन्द्र सरकार पगलू फूंकी फूंकी उचकी रही छे। त्रिपुरा में विधानसभा की चूंटी पहला गृह मंत्रालय ग्रेटर टिपरा लैंड की मांग पर चर्चा करने माटे स्थानिक पार्टी टिपरा मोथा ने आमंत्रण आप्यु। टिपरा मोथा पार्टी प्रमुख ने शाही वंजर प्रद्युत माणिक्य દીપ બર્માએ તેનો સ્વીકાર કર્યો, જો કે પોતાની માંગ પર લેખિતમાં આપ્યા સિવાય તેઓ રાજકીય પાર્ટી સાથે જોડાણ કરશે નહીં તેવી જાહેરાત કરી। અંદરની વાત માનીએ તો ત્રિપુરામાં 60માંથી 20 સીટ વિધાનસભાની સીટ અનુસૂચિત જનજાતિ માટે આરક્ષિત છે। રાજકારણમાં લેનદેનનો સિદ્ધાંત ચાલે છે, ત્યારે અહીં ટીપરા મોથા મોટી તાકાત બની રહી છે, તેથી ભાજપ અહીં કોઈ મોકો ગુમાવવા માંગતું નથી। તેથી ગ્રેટર ટીપરા લેન્ડની માંગણી પર ટીપરા મોથા સાથે ચર્ચા કરી કોઈપણ હિસાબે ચૂંટણીમાં તેમને સાથે રાખવા માંગે છે। બ્યુરો રિપોર્ટ જીએસ। विराम बाद आपनुं स्वागत छे, आप जोई रह्या छो अंदरनी वात। लोकसभानी चूंटणी 2024 ए 2014 अने 2019नुं पुनरावर्तन थशे, जेमां नरेन्द्र मोदीए जंगी जीत मेळवी हती के पछी सवाल ए थाय के 1989 1996 2004नी चूंटणी जेवा परिणामो आवशे। भारत जोड़ो यात्रा समाप्त थवानी तैयारीमां छे। राहुलनी छवि अने विश्वसनीयतामां वधारो थयो छे। विपक्षना घणा नेताओ भारत जोड़ो यात्राथी दूर रह्या छे। પ્રશાંત કિશોરે તાજેતરમાં ટિપ્પણી કરી હતી કે રાહુલની ભારત જોડો યાત્રામાં નીતિશ કુમારની ગેરહાજરીએ વિપક્ષી એકતાનો તમાશા તરીકે છબી ઉભી કરી છે। નીતિશને કોંગ્રેસનું સમર્થન મળ્યું છે।
વડાપ્રધાન મોદી અને તેમના રાજકીય વિરોધીઓ માટે 2023 ની વિધાનસભા ચૂંટણી લોકસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ જેવી છે. આસામ, કેરળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, હિમાચલ થી લઈને દિલ્હી, હૈદરાબાદ અને મધ્યપ્રદેશની મ્યુનિસિપલ કોર્પોરેશન સુધી 2022 ની ચૂંટણીએ ભાજપ માટે ફાયદાકારક રહેશે. ગુજરાતની ચૂંટણીમાંથી વિપક્ષે ઘણું શીખવાનું હતું, તેવી જ રીતે હિમાચલની ચૂંટણીના પરિણામો મોદી માટે મહત્વપૂર્ણ બોધ ધરાવે છે. હિમાચલની લગભગ 96% વસ્તી હિન્દુ છે કે જેમાંથી 60%થી વધુ ઉચ્ચ જાતિના છે, પરંતુ મોદી જાદુ અહીં કામ કરી શક્યો નથી. બ્યુરો રિપોર્ટ, GSTV. બિહારમાં દારૂબંધી છે અને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ બિહારની જેમ દારૂબંધી અમલમાં લાવવાનો વિચાર કરી રહ્યા છે. રાજસ્થાનમાં સીએમ અશોક ગેહલોત અને કોંગ્રેસના નેતા સચિન પાયલોટ વચ્ચે સંબંધો વધુ વણસી રહ્યા છે. એવામાં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે અંદરની વાત મુજબ સચિન પાયલોટ અનેક સભાઓ કરીને મતદારોને પોતાની તરફ કરવાના પ્રયાસ કરી રહ્યા છે કે જેમાં તેમને સફળતા પણ મળી રહી છે. ત્યારે અશોક ગેહલોતે પણ પ્રજાલક્ષી નિર્ણયો લઈને મતદારોનો, ખાસ કરીને મહિલા મતદારોને પોતાની તરફ કરવાના પ્રયાસમાં લાગી ગયા છે. દારૂબંધી આંદોલનના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂજા ભારતી છાબડાના નેતૃત્વમાં 15 સભ્યોની બનેલી કમિટીએ બિહારનો સંપૂર્ણ દારૂબંધીના પ્રભાવનો અભ્યાસ કરીને રિપોર્ટ બનાવી અશોક ગેહલોતને સોંપ્યો છે, જેમાં દારૂ પર પ્રતિબંધથી રાજ્યની આવકને કોઈ નુકસાન થતું હોવાને લગતો પણ અભ્યાસ કર્યા હોવાનું કહેવાય છે. ગેહલોતે પણ તેનાથી સંતુષ્ટ હોય તેને અમલમાં લાવવા માંગતા હોવાનું કહેવાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, GSTV. લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, જેમાં દક્ષિણના રાજ્યોમાં નિષ્ફળ ગયેલી ભાજપ હવે નવી નવી રણનીતિ અપનાવી રહી છે. આવા સંજોગોમાં તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈએ પીએમ તમિલનાડુમાંથી ચૂંટણી લડવાનો મુદ્દો ઉઠાવીને રાજકીય ગરમાવો વધારી દીધો છે. અન્નામલાઈએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તમિલનાડુમાં કેટલાક લોકો નરેન્દ્ર મોદીને બહારના વ્યક્તિ તરીકે પ્રમોટ કરી રહ્યા છે. તેઓ તમિલનાડુમાં ચૂંટણી લડશે તેવી ચર્ચા પણ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 2019માં પીએમ મોદી ઓડિશાના પુરી અને યુપીના વારાણસીથી ચૂંટણી લડશે તેવી ચર્ચા હતી, પરંતુ છેલ્લી ઘડીએ સંસદીય બોર્ડે તેમના નામની જાહેરાત માત્ર વારાણસીથી કરી હતી. બીજી બાજુ પીએમ મોદી તમિલનાડુથી પણ ચૂંટણી લડી શકે તેનું સૌથી મોટું કારણ સાઉથમાં કોંગ્રેસનો વધતો જતો જન આધાર અને તમિલનાડુમાં અલગ દ્રવિડનાડુની માગ છે. 2019માં ભાજપ તમિલનાડુમાં 39માંથી એક પણ સીટ જીતી શકી ન હતી. અગાઉ એપ્રિલ 2022માં અમિત શાહે કહ્યું હતું કે અલગ અલગ રાજ્યના લોકોએ એકબીજા સાથે અંગ્રેજીની જગ્યાએ હિન્દીમાં વાત કરવી જોઈએ. શાહના આ નિવેદનનો તમિલનાડુમાં જોરદાર વિરોધ થયો હતો. શાહના આ નિવેદનને દેશની એકતા તોડવા જેવું ગણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, GSTV. પૃથ્વીના ગોળાના એકદમ અંદરના ભાગની ગતિમાં ફેરફાર થઈ રહ્યો છે, તેથી માનવ જીવન સામે ફરી સંકટ ઊભું થવાની શક્યતા છે. પૃથ્વીમાં અંદર અનેક પડો આવેલા છે, જેમાં સૌથી અંદરનું કોર છે, જે મંગળ ગ્રહના આકાર જેવો એક ગોળો છે. તેની ચારે બાજુ કોર છે, તે લિક્વિડ રોક છે. તેની બહારની સપાટી મેન્ટલ છે, જે સ્થિરતામાં ચોકલેટ જેવું છે. છેલ્લે પોપડો, જે સૌથી બહારનો થર છે, ત્યાં આપણે રહીએ છીએ. હવે આ કોરનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. પૃથ્વીનો કોર અન્ય હિસ્સાની સરખામણીમાં વધુ ઝડપે ફરી રહ્યો છે. આ અંતર બહુ નાનું છે. પૃથ્વીની સરખામણીમાં કોરનો ભાગ લગભગ 1 ડિગ્રી પ્રતિ વર્ષ ઝડપે ફરે છે, પરંતુ કોરનું રોટેશન ધીમું પડી ગયું છે. વૈજ્ઞાનિકો તેને પીરિયોડિક માનતા હોય છતાં પૃથ્વીની આંતરિક ગતિમાં ફેરફારનો સીધો સંબંધ જ્વાળામુખી વિસ્ફોટથી છે. દાયકાઓથી મૃત પડેલા જ્વાળામુખી હવે ફરી જીવંત થઈ શકે છે, જે તબાહી મચાવવાની સાથે ભયાનક ધરતીકંપ લાવી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.